શહેરના ટોપ 9 ન્યૂઝ પર શિક્ષાથી મોટું કોઈ દાન નથી અને દરેક બાળક અભ્યાસ પ્રાપ્ત કરી શકે તે આશયથી એમસી સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો 10 સિગ્નલ સ્કૂલોને લીલી ઝંડી આપવામાં આવી અમદાવાદના અસલાલી વિસ્તારમાં સગીરા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ કરવામાં આવી 13 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી ત્યારે મકાન માલિકનો 25 વર્ષીય દીકરો ઘરમાં ઘૂસી ગયો અને દુષ્કર્મ આચર્યું હાલ તેની ધરપકડ કરવામાં આવી અમદાવાદના કોકરા સર્કલ પર રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગનો બનાવ બન્યો ભજીયા હાઉસની પાસેના પાનનો ગલ્લો મેડિકલ સ્ટોર જનરલ સ્ટોરમાં આગની ઝપેટમાં આવી ગયા હતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ આવીને આગ પર કાબુ મેળવ્યો અમદાવાદમાં વસ્ત્રાપુરમાં મંદિરમાં થયેલી ચોરીના કેસમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ જોવા મળી રહ્યો છે જે ચોરી કર્યા બાદ ભગવાનને પગે પણ લાગે છે મંદિરમાં પ્રવેશતાની સાથે મંદિરમાં ચારે તરફ જોવે છે અને સામાન પણ ફોસે છે રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાત કેસ મામલે 4 દિવસ બાદ પણ નામાંકિત 7 બિલ્ડર આરોપીઓ પોલીસ પકડથી દૂર આપઘાત કેસમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દીપક પટેલ અને અમદાવાદના ઓઝોન ગ્રુપના ડાયરેક્ટર સહિત 7 આરોપી સામે ગુનો નોંધાયો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા 2 લોકોને ઝડપી પાડ્યા પોલીસે ટ્રેપ ગોઠવીને ઉનાના નયન ગિરનારા અને બીના ડેડાની ધરપકડ કરી સુરત અવેસુ વિસ્તારની એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં મગપૂડો પાડવા જતા એક યુવક ફસાયો 10-12 માળ પર એક વ્યક્તિ ફસાયો હતો જેની જાણ સ્થાનિકો ફાયર વિભાગને કરી અને તે બાદ યુવકને નીચે ઉતારવામાં આવ્યો સુરતના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની ઓફિસે કોંગ્રેસના કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો કોંગી કાર્યકર્તાઓએ ધારાસભ્યને ગાજર અને લોલીપોપ આપીને વિરોધ નોંધાવ્યો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પ્રાણવાયુ વિહોણી બની વિશ્વામિત્રી નદીમાં ઓક્સિજનની માત્રા 0 પર થઈ આ રિપોર્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યો